Chalo, good morning. Sum number 14. Chale line ma, chela paragraph ma, kya hai? Prepare material as account as per best of method using FIFO method. Chalo, best of ni saate. FIFO method use karvani che. Ave second last paragraph ma aape che ke company has decided to give 200 ton as minimum base stock. Chalo 200 ton best stock tarike rakhvano che. Barabar. Chalo material ledger no tumhe draw kare lidu badaye. Have June 16. Day 1 purchase I puche 500 ton at a price of 2 per ton at like 1000. હવે 500 ટન પરચેસ થયું આપણે બેસ્ટો આપ્યો છે 200 ટન તો 500 ટન માંથી 200 ટન આપણો બેસ્ટો થઈ ગયો એટલે કે આ કોઈ ભાવે ઇશ્યુ કરવાનો નહીં આમાંથી બાકીના 300 ટન આ આપણા ફ્રી ટુ ઇશ્યુ થયા આમાંથી આપણે ઇશ્યુ કરી શકીએ પણ બાકીના 200 ટન તો ફિક્સ આપણે રાખવાના છે બરોબર ક્લિયર ચલો હવે જૂન તેને આપે છે પરચેસ એટલે કે એમાંથી કઈ વૈધ
আর হবে 20 তারিখে 25 কে 400 টন এটা প্রাইস 2.20 स्टोकमा 200 टन एट 2 रुपीस अने 400 टन एट 2.20 रुपीस હવે ચાલો પહેલા 20 નું રિસીપ્ટ બતાવી દો હવે 25 તારીખ નું ઇશ્યુ આ 200 ટન તો આપણે ક્યાં છે બેસ્ટ ઓફ એમાંથી ઇશ્યુ કરવાના નહીં 25 તારીખે 300 ટન ઇશ્યુ કરવાના છે આપણે કેમાંથી કરશું આમાંથી બરોબર છે તો আর হবে 27 এসে 25 টন પછી 100 ટન એટ 2.20 અને 500 ટન એટ 2.8 27 નું પરચેસ હવે લાસ્ટ 30 જૂન 31 જૂન માં 30 કરતા જો ઇશ્યુ 200 ટન તો કિપો બેટર છે આ તો આપણો બેસ્ટ સ્ટોક છે બેસ્ટ સ્ટોક ને અડવાનો નહી એનો મતલબ કે આ બે એરિયા હવે કિપો બેટર છે એટલે 100 આમાંથી અને 100 આમાંથી એ રીતે 200 ટન ઇશ્યુ કરશું તો 30 જૂન
હવે સ્ટોક માં રહેશે આપણા પાસે એમ તો આપણો બેસ્ટ સ્ટોક 200 બરાબર આ 100 ઇશ્યુ થઈ ગયા આ 500 માંથી 100 ઇશ્યુ થયા ચારસો વૈધા ચાલો આ થઈ ગઈ બેસ્ટ સ્ટોક મેથડ ચાલો હવે નાનો સમ લેશું આની સાથે 19 બરોબર છે ના બે મેથડ માંથી જે લીધો અને વેઇટેડ એવરેજ તો પહેલા 90 સમ કરશું ચાલો સબ નંબર 90 મટીરિયલ લેજર બાય ફિપો મેથડ હવે કહે છે અ કંપની હેઝ 10,000 ડીવીડી ઇન સ્ટોક ઓન 11 કરવાનું છે ચલો નવેમ્બર 2011 હવે 10,000 ડીવીડી નો સ્ટોક આઈપીઓ છે in store price આઈ પી છે 100 પર યુનિટ
હવે 8 નવેમ્બરે 4000 ડિગ્રીની પરચેસ કરી દીધી છે તો પરચેસ એટલે રિસીપ્ટ આ 4000 ડિગ્રી એટ અ પ્રાઇસ ઓફ 125 5 લાખ स्टॉक में भी बताओ 10,000 डीबीटी 100 इंच अने 4,000 डीबीटी 125 इंच और 15 तारीख के 6000 डीबीटी परचेस कई दी छे चलो 6000 डीबीटी 150 तो टोटल रिसीट कई 9 लाख नी डिविडेंड्समा आवश्य 10,000 डीबीटी 100 इंच હવે 16 ઇસ્યુ આપ્યો છે 16,000 ડીબીટી ફીફો મેથડ છે એટલે 10,000 4 અને 2 આમાંથી ઇસ્યુ કરશો ચલો નવેમ્બર 16 તો 10,000 100 rupees. હવે 6,000 માંથી 2,000 ઇસ્યુ થઈ ગઈ એટલે કે 4,000 ડીબીટી સ્ટોકમાં રહે હવે 22 છે 25 8,000 ડીબીટી એટ અ પ્રાઇસ ઓફ 165 ચલો 8,000 ઇન્ટુ 165 એટલે 13,20,000 8,000 ડીબીટી
at 165. હવે 30 ઇશ્યુ છે 10000 ઇકો મેટર એટલે 4 આમાંથી અને 6 આમાંથી અને 6000 ચલો 6000 ઇન્ટુ 165 એટલે કે 990000 હવે 8 માંથી 6000 ઇશ્યુ થઈ ગઈ એટલે કે 2000 ડીવીડી સ્ટોક માં રહેશે 330 ચાલો રાઇટિંગ ડાઉન હવે આ સમ કરવાનો છે વેઇટેડ એવરેજ મેથડથી ચલો બાય વેઇટેડ એવરેજ મેથડ ચલો ડ્રોપ મટીરિયલ લેજર બાય વેઇટેડ એવરેજ મેથડ 10 કોલમ વાળું લેજર આપણે ડ્રો કરી લ્યો ચાલો ડ્રો થઈ ગયું ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી આપી દો
ઓપનિંગ સ્ટોક ફર્સ્ટ નવેમ્બરે આપી છે 10,000 ડીવીડી એટ અ પ્રાઇસ ઓફ 100 એટલે કે 10 લાખ રૂપીસ હલો હવે 8 નવેમ્બર ના પરચેસ હાલો એ પરચેસ રિસીપ્ટમાં બતાવી દો બેલેન્સ ના લગતા બેલેન્સ આપણે નેક્સ્ટ સેશનમાં શીખશું કે વેઇટેડ એવરેજ મેથડ હોય એટલે વી હેવ ટુ ડિટરમાઇન ધી વેઇટેડ એવરેજ પ્રાઇસ એની વર્કિંગ નોટ આપવી પડે અને જે કંઈ પણ વેઇટેડ એવરેજ પ્રાઇસ આવે ઈ પ્રાઇસે આપણે ગુડ્સ બેલેન્સમાં શો કરવાના બરોબર ખાલી પરચેસ સુધી એન્ટ્રી આપી દો રિમેનિંગ વી વિલ સી નેક્સ્ટ સેશન થેન્ક યુ